તલાલા તાલુકાના વાડલા ગામે ચૂંટણીનો બહિષ્કાર મામલતદારને સરપંચ સહિત ગામ લોકોએ આપવામાં આવ્યું આવેદનપત્ર। તલાલા તાલુકાના વાડલા ગામે ચૂંટણીનો બહિષ્કાર મામલતદારને સરપંચ સહિત ગામ લોકોએ આપવામાં આવ્યું આવેદનપત્ર। ચોમાસામાં વિખુટા પડી જતા ગ્રામજનો રોષભેર આપી ચીમકી। વાડલા ગીર ગામના લોકો વર્ષોથી આકોલવાડીથી વાડલા જોડતા રસ્તામાં આવતા પુલિયા મોટા બનાવવા અને ખાડાનો નિકાલ કરવાની માંગ। વાડલા ગામના જંગલ વિસ્તારમાં આવતું હોય અને મોબાઈલ નેટવર્ક મોટા પ્રોબ્લેમ થતા હોય છે। 1-3 કિલોમીટરના રસ્તાઓમાં કામ નથી થતા, તલાળા અપડાઉન કરતા હોય તેના માટે ખાસ આ રસ્તો માથાનો દુખાવો બન્યો છે ને વિદ્યાર્થીઓને પણ અભ્યાસમાં ભારે હાલાકી પડી રહી છે। હાલો હરદાસભાઈ મોહનભાઈ સંઘાણી, ગામ વાડલા ગીર। અમારા ગામને ધ્વજ થતા રસ્તા અમે ચૂંટણીનો બહિષ્કાર એટલા માટે કરીએ છીએ કે આકોળવાડીથી વાડલા જતો રસ્તો કોઈ જગ્યાએ સારો નથી અને વરસાદના હિસાબે અમારે કોઈ પ્રસૂતિ થઈ હોય તો અમે હોસ્પિટલ પહોંચી શકતા નથી। સરકારશ્રીને અને અધિકારીઓને બધાને વાત કરી છે, છતાં એ લોકોએ કોઈ ધ્યાન દોરવણી આપી નથી। વાડલાથી રસુલપરા જતો અમારે કૂપન મળે છે ત્યાં જવા માટેનો રસ્તો, એ રસ્તો હાવ બેકાર છે। પુલ બનાવવાનો હતો એ પુલે બન્યો નથી અને સાદો રોડ બનાવવાનો હતો એમાં કોઈ ધ્યાન દોરવણી આપેલી નથી અને વર્ષો પહેલાં જૂનો રેકોર્ડ છે અમારી પાસે। વાડલાથી બામણાસા જતો રસ્તો કોઈ એનો કોઈ જગ્યા જ નથી, ક્યાંય રસ્તો છે એવું કોઈ સાબિત નથી થતું, જેથી કરીને અમે અવારનવાર રજૂઆતો કરી છે ધારાસભ્ય સંસદ સભ્ય કલેક્ટરોને મામલતદારને લેખિતમાં આપેલા છે, છતાં હજી સુધી કોઈ જગ્યા ઉપર નિવારણ થયું નથી, જેથી કરીને અમારા ગામે કોઈ રાજકીયોએ મત માગવા માટે કોઈ દી આવવું જ નહીં, 102% મત મળશે નહીં। મારું નામ મુકેશ, હું હાલમાં વાડલાનો સરપંચ છું। અમારો મેઇન પ્રશ્ન તો રસ્તાનો છે, અવારનવાર ગાડીઓમાં બધા હેરાન થાય છે। 19 સાલમાં મારા અંદાજ પ્રમાણે 3 ફોરવ્હીલ છોટી ગઈ એટલે 1.5-2 લાખ રૂપિયાનો એને ખર્ચો આવ્યો છે। ગઈ સાલ એક ભાઈ અમારે તણાઈ અને એમાં વયા ગયા છે, મૃત્યુભાઈમાં છે અને કોઈ કાંઈ તંત્ર કોઈ ધ્યાન દોરતું નથી, એની હિસાબે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। શા માટે બહિષ્કાર કરો છો? શું કામ? અમારે શું કામ એટલે અમારે છે ને સાહેબ, અમારે કોઈ કામગીરી કરતા નથી, આ રસ્તાની માઇક છે કંઈ કામ કરતા નથી, એ માટે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ। રજૂઆત કરેલી અત્યારથી? રજૂઆતમાં અમે કોઈ બાકી નથી રાખ્યું, ધારાસભ્યશ્રીને રજૂઆત કરી છે, સંસદ સભ્યશ્રીને રજૂઆત કરી છે, કલેક્ટર સાહેબને રજૂઆત કરેલ છે, મામલતદાર સાહેબને રજૂઆત કરેલ છે, લેખિતમાં આપેલ છે, પણ કોઈ અમારો અમલવાર કરતો નથી। BS9 TV ન્યૂઝ સાથે ઉષા મેરાવડા, ગીર સોમનાથ।